महाराज ने, शास्त्री महाराज ने, योगी जी महाराज ने, શ્રાદ પર્વ ઉત્સવ ના નિમિત્તે આપણે એકત્ર થઈને આ ઉત્સવ જઈએ છીએ. એને અંગે આ બધા પ્રવચનો પણ થયા અને એમાં તો વધારે વધારે શાસ્ત્રી મહારાજ નું આખું આ કાર્ય, એમના જે આખા જીવનના પ્રસંગો, એ આપણને બહુ જ બળ ને હિંમત ને ધીરજ આપે એવા છે. એક એક પ્રસંગ એમના દિવ્ય છે અને એમનું આખું કાર્ય એ મહારાજની ઈચ્છાથી જ એક ધામમાંથી આવું કાર્ય કરવા માટે જ આવ્યા અને એ રીતે કાર્ય કર્યું છે. કારણ કે ઉપાસનાની વાત એ સમજાવી બહુ કઠિન છે, પણ એ વાત એમને આપણને બહુ જ મૂર્તિમાન કરીને આપી દીધી. મહારાજ જે સિદ્ધાંત લઈને આવ્યા હતા, એ સિદ્ધાંત જો એમને રહી જાત તો ખરેખર આપણને જે લાભ થવાનો હોય થાત નહીં. પણ એ એમને એવી વાત આપી કે જે આપણને લાભ પૂરેપૂરો થયો, કે મહારાજને સ્વામીનું ઓળખાણ ને પરિચય પણ આપણને થયો, એવું જ્ઞાન પણ થયું, કે જેથી કરીને આપણો મનુષ્ય જન્મ પણ સફળ થયો. અને મહારાજ જે વાત લઈને આવ્યા હતા એ વાત પણ જે મહારાજના સંકલ્પ મુજબ સર્વને પ્રાપ્ત થઈ ગઈ. કારણ કે શ્રીજી મહારાજ આ વાત લઈને જ આવ્યા હતા કે અનંત મુમુક્ષોને મારા સ્વરૂપનું જ્ઞાન થાય અને મારા સંતનું પણ જ્ઞાન થાય, એમની સંકલ્પ હતો, એ મુજબ આ બધું કાર્ય છે. અને એ રીતે આ વાત શાસ્ત્રીજી મહારાજે સર્વને આપી છે. શાસ્ત્રી મહારાજને બીજું કોઈ આ જગતમાં આવીને કાર્ય કરવાનું હતું જ નહીં, એટલા માટે આવ્યા પણ નહોતા, પણ એક અક્ષરને પુરુષોત્તમની વાત કરવા માટે જ પોતે આ પૃથ્વી પર આવ્યા હતા. અને એ વાત જ એમને કરી છે, સિવાય બીજું કોઈ જગતમાં એમનું બીજું કાર્ય નથી. એ વાત પોતે સમજ્યા, બીજાને સમજાવી અને કાયમને માટે સમજે એને માટે આવા મંદિરો કર્યા, આવા બધા સંતો કર્યા અને આ જ્ઞાન સર્વને આપ્યું. કે પાછું આ જ્ઞાન એમને એમ કાયમ રહે, કારણ કે આ મંદિરો થયા એટલે હવે કાયમ એ જ્ઞાન થઈ ગયું. અને આવા સંતો કર્યા કે જેવી નિષ્ઠા પોતે દ્રઢ કરીને બીજા હજારોને કરાવશે, એટલે એ એમનું કાર્ય હતું. એમને સુખ દુઃખ માન અપમાન ભૂખ તરસ વેઠીને પણ એ કાર્ય કર્યું. અને એ કાર્યથી આજે હજારો મુમુક્ષુને એનો લાભ થયો છે. એવું એમનું અદ્ભુત જે કાર્ય અને એમને જે જે પોતાએ આ પ્રસંગોની અંદર વાત કરી છે, એ જ વાત એમને લાગ્યા છે. એમને કહ્યું કે અક્ષર પુરુષોત્તમ માટે વેચાઈ જવું પડે તો પણ વેચાઈ જઈને પણ આ વાત કરવી છે. એમનો કેટલો બધો દ્રઢાવ અને કેટલો બધો આગ્રહ, કેને માટે વેચાણ થયું જ પડે. હરિશ્ચંદ્ર રાજા સત્યને માટે જેમ વેચાણ થઈ ગયા, હરિજનને ત્યાં વેચ્યા, સ્વપતને ત્યાં વેચ્યા, કે એને એક સત્ય માટે પોતાનું રાજપાટ સમૃદ્ધિ બધું જ મૂકી દીધું, એમ શાસ્ત્રી મહારાજનો પણ એક જ ધ્યેય હતો કે અક્ષર પુરુષોત્તમની વાત કરવી છે. એને માટે ગમે તે આપણને કદાચ દુઃખ આવે તો પણ વેઠવું છે, મુશ્કેલી આવે તો વેઠવી છે, અને ગમે તો વેચાણ થઈ જવું પડે પણ વેચાણ થઈને પણ આ વાત કરવી છે, એવો એમનો દઢાવ હતો. અને એ રીતે એમને આ વાત કરી, સત્ય વાત સાચી છે. અને એમ આપણે જોઈએ તો એમનું એવું અદ્ભુત કાર્ય હતું, ત્યારે આપણે પણ એ વાત સમજીને એમને પગલે ચાલીને આ વાત સર્વને થાય. એમના આ વખતમાં જે દુઃખો અને જે મુશ્કેલીઓ એવી તો નથી, અત્યારે તો ઘણું સાનુકૂળ છે, ઘણી સરળતા પણ છે, ઘણી અનુકૂળતા પણ છે. હવે તો એક આપણા પોતાના એક આળસ પ્રમાણને લઈને રહી જાય, બાકી તો બધી રીતે છૂટ, સાધનો છે, સગવડો છે, અનુકૂળતા પણ છે, બધી વાત સારામાં સારી છે. એટલે હવે તો છડે ચોક આ વાત થઈ શકાય છે અને આપી શકાય, એટલે જેટલી સેવા ન કરે એટલી આપણી ઓછી છે. એટલે એ સેવા માટે એમને આખો જન્મ ધારણ કરીને આ કાર્ય કર્યું છે. અને એ સેવા બહુ મોટા પુણ્યવારણ મળે છે, પણ મહારાજે કહ્યું છે મહારાજને સ્વામીની સેવા. અને એ સેવા માટેનું એમનું વ્રત હતું કે આ સેવા કરવી છે, કે મહારાજને સ્વામીનો દરેકને ઓળખાણ થાય, એટલે સ્વામી રૂપ આપણે થવું, બ્રહ્મરૂપ થવું, મહારાજની સેવા કરવી,
આવું એમનું એક જ્ઞાન હતું અને એ પોતે કરેલું છે. અને કેવો એક પોતે સામાન્ય રીતે મનુષ્ય જેમ આપણે જીવન જીવે એવા જીવન જીવીને તે વખતના પ્રસંગો જોઈએ ત્યારે શાસ્ત્રી મહારાજનો મહિમા સમજાવવો બી કઠણ અને આ જ્ઞાન સમજવું પણ કઠણ. કારણ કે તે વખતે પાંચ સંતો કોઈ પૂછે નહીં, ગમે તેમને તિરસ્કાર થાય, બહાર જવું પડે, નીકળવું પડે અને આમ રસ્તામાં પોટલા લઈને ફરવું પડે, આવા બધા પ્રસંગો આપણે જોઈએ છીએ. અને જોરી માગીને આ મંદિર પૂરા કરતા હોય, કાઠલેના ડબ્બામાં જમતા હોય, હવે એવા પ્રસંગે લોકોને આ વાત સમજાવી એ કેટલી બધી કઠણ. પણ છતાં એમાં ધીરજતા રાખી કે મારાનું કાર્ય છે ભગવાન કરશે, આપણે થોડી મુશ્કેલી પડે તો પણ આપણે એમ થાય કે બરું આ મૂકી દો, આમાં કોઈ સમજતું નથી ને આ દુઃખ ક્યાં ભોગવવું એમ આપણા મનમાં થઈ જાય. પણ એમને એ મુશ્કેલીઓની અંદર પણ આ કાર્ય કર્યું, કારણ કે માણસ ના મળે, પૈસા ના મળે, અહીંયા કડિયા હુથાના પૈસા ચૂકવા ના મળે, તે ઘડીએ છ પૈસાનું કે ચાર પૈસાનું દાળીઓ મળે કે ચાર છ નાનો કારીગર મળે, કડીઓ કે સુથાર આવા તે દાડે સોંગવારી, છતાં પણ એ પૈસા એ મહિને પૂરા કરવા કઠણ. આ નૂરના પૈસા ભરવા પણ કઠણ, ગાડી પેલા પથ્થર આવે તે બોટાદ પૈસા ભરવા પડે, તે પણ પૈસા ગજવામાં નહીં મળે, એ મારા મારફત ત્યાં આ બેઠા જ બે આગળ. એટલે એમના બાપા બિચારા ગમે તેમ સગવડ કરીને ભરી દે, પછી જયારે સ્વામી ભરી પાછા કંઈક આવે ને પાછા એમને આપે, આવો બધો વ્યવહાર ચાલતો. એક લાઠીદારમાં ગફુર કરીને એક મુસલમાન હતા, ફરી અને ત્યાંથી થોડા ઘણા મારા શંકર ભગત કોઠારી એમ કરીને લઈ આવે. ફરી બોટાદમાં એક મુસલમાન હતા, એમને ત્યાંથી માલ સામાન લાવે, બસ એમ કે એવો ઉધાર ઉછીનો ગમે તેમ લાવીને આ વ્યવહાર ચલાવતા, પૈસો જ મળે નહીં. હવે એવી મુશ્કેલીમાં આટલું મોટું મંદિર કરવું એ કોઈને વિચાર ના આવે, લાખો રૂપિયા હોય ને તો વિચાર ના આવે કે આટલું મોટું ક્યાં આ વખત કરવું, કારણ કે માણસની સગવડ નહીં. પૈસા હોય પણ માણસની સગવડ ના હોય તો આપણે શું કરી શકીએ, પૈસા માણસ પાસે હોય પણ માણસ ના હોય તો આ વિચાર ના આવે. ત્યારે એમને તો પૈસા નહીં ને માણસ નહીં, બે ની અગવડતા, માણસ હોય પાસે એટલા નહીં કે થોડાક માણસો અને એ રીતે આ કામકાજ કરવાનું. પેલું કહે છે કે આ પ્રમાણે એ પૂજારી કરતા હોય, એ કોઠાર પણ એ કરતા હોય ને ભંડાર પણ એ કરતા હોય, એવા એક માણસ ઉપર ત્રણ ચાર ચાર પ્રકારનું કામ આવી પડે, ખેતી કરવાનું, કારખાના કરવાનું, ગામડે જવાનું, ચોરી માગવાની, આ બધી પરિસ્થિતિ હતી. અને એ પરિસ્થિતિની અંદર આનો આરંભ કરી દીધો, એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે મહારાજનો સાક્ષાત ધારક પુરુષ હોય તો કાર્ય થઈ શકે, કે ભગવાનની ઈચ્છા હોય તો એ કાર્ય થઈ શકે. બાકી ગમે એવો બળીઓ હોય ને તો વિચાર મોરો પડી જાય, અને એમાં જો થોડો વિરોધ થાય ને તો આપણે ગમે એવું કાર્ય તો મૂકી દઈએ. બધું હોય, પૈસા હોય, બળ હોય, પણ થોડો વિરોધ આવે ને તો મનમાં પાછું થાય કે હું માથાકોટ રહ્યો ને, પણ આ તો એ કશું જ નહીં ને છતાં વિરોધ, એટલો પૈસા નહીં માણસને વિરોધ, છતાં આવું મોટું જબરદસ્ત કાર્ય કર્યું, એના ઉપરથી આપણને એમની શક્તિનો ખ્યાલ આવે કે કેવા પ્રતાપી પુરુષ હશે, કેવા એ મહાન હશે, કેટલું બધું એમનામાં દ્રઢતા અને બળ હશે, એનો આપણને ખ્યાલ આવે. આપણે અત્યારે આટલું બધું હોવા છતાં આપણે ધીરજને બળને હિંમતને ખોઈ બેસીએ, વિચાર આપણા મોરા પડીએ, બરું આ મૂકી દે એમ થઈ જાય. જ્યારે આવા પ્રસંગોની અંદર આવું જબરદસ્ત આ કાર્ય કરવું એ બહુ સહેલ વાત નથી, મંદિરો કરવા એ રમત વાત નથી, એની પછવાડે ઘણું ઘણું કાર્ય માગી લે. પણ એ બધું એમની દ્રષ્ટિમાં હતું અને એ દ્રષ્ટિ રાખીને એમને કર્યું છે કે આ મંદિરો થશે, પૈસા પણ આવશે, માણસો પણ આવશે. અને આજે આપણે જોઈએ છીએ કે આજે આપણે આ સભા મંડળો આપણા સાંકળા પડે છે અને આવા આવીને બેસી ગયા બધા, જો કામ કરવા માટે, સેવા કરવા માટે આપણા જેવા હરિભક્તો પણ આજે ગામો ગામ તૈયાર થઈએ. ત્યારે એ તે વખતે આપણને ખ્યાલ ના આવે, પણ એનો શક્તિનો ખ્યાલ અત્યારે આપણને આવે છે કે આવું કશું જ ન હોવા છતાં આવું જબરદસ્ત કાર્ય થયું.